नमस्कार विद्यार्थी मित्रों, आज आप बीकॉम सेमेस्टर छ अंदर बीके एनएमयू यूनिवर्सिटी विद्यार्थी संभावना वितरण एक नु उदाहरण नंबर छ लैने आया छे। उदाहरण नंबर छ गणीशु सारी रीते शॉर्टकट रीते अने आपणे तमने समझाई जाय ए रीते। तो चलो शुरुआत करिए। तो आपणे जोईए प्रश्न शुं पूछवामां आवेल छे कि तुषार पटेल एक समगन पासाने उछाळवानी रमत रमवानुं स्वीकारे छे। एक तुषार पटेल छे ते समगन पाछो याद राखवानुं, एक पॉइंट पकड़ी लेवानो पाछो, ओके, पाछो उछाळवानी रमत रमवानुं स्वीकारे छे। आ रमतनी शरत अनुसार जो पाछो उछाळता एक अथवा बे अथवा त्रण आंक मळे तो तुषार रूपया 10 गुमावे छे। એટલે જો પાસાની અંદર અંક કેટલા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 6 હોય, 1 થી 6 પાસાની અંદર અંક હોય અને સિક્કાની અંદર 2 હોય, એ કાટ અને ચા, ઓકે મિત્રો। હવે જોઈએ તો પાસો ઉછાળવાની સાથે તે એમ કહે છે કે 1 અથવા 2 અથવા 3 આંક મળે તો તુષાર 10 રૂપિયા ગુમાવે છે। એટલે 1 મળે, 2 આંક મળે અથવા 3 આંક મળે તો કેટલા ગુમાવે છે, 10 રૂપિયા ગુમાવે છે। ओके, तो आया एक मेड़ो तो माइनस 10 गुमाव्या, बे मेड़ो एटले माइनस 10 गुमाव्या अने त्रण मेड़ो एटले माइनस 10 गुमाव्या। ओके, तो समझी गया। आ रीते त्रणनो सरवाळो करता आ त्रण अंको मळे तो ते माइनस 30 गुमावे छे। समझी गया, आ रीते छे। ओके, अने आगळ आपणे जोईए अने आंक 6 मळे, हजे कीधुं उभा रह्यो एक मिनिट, तो શું કીધું હજે બાકી છે, તો આમાં મળે તો તુષાર 10 ગુમાવે છે થઈ ગયું આપણે। પછી 4 અને 5 આંક મળે તો રૂપિયા 20 ગુમાવે છે। ઓકે, તો કરી આપણે 4 અને 5 આંક મળે તો કેટલા 20 રૂપિયા ગુમાવે છે। ઓકે, 20 રૂપિયા ગુમાવે છે। તો આપણે પછી આગળ લખીએ, આંક 6 મળે તો 80 રૂપિયા મેળવે છે। ઓકે, એની પછીનો પોઈન્ટ છે કે 6 રૂપિયા એટલે સોરી 6 પાછળની અંદર આંક મળે તો 80 રૂપિયા મેળવે છે। ઓકે, ગુમાવાને માઇનસમાં લખ્યું, મેળવેને પ્લસમાં લખ્યું। ઓકે, તો આપણે હવે આન્સરની શરૂઆત કરીએ, કેવી રીતે આન્સર મેળવવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે બુક સાથે રાખજો, પ્રશ્ન સાથે રાખજો અને પેન પણ સાથે રાખજો, જેથી તમે લખતા જાઓ, સાથે સાથે લખતા જશો ને તો ડાયરેક્ટ આવડી જશે તમને, બીજી વાર તમારે પ્રિપેરેશન નહીં કરવી પડે। એટલે તમે છે ને સાથે બુક રાખી અને પેન રાખીને લખતા જાઓ। તો આન્સર જોઈએ આપણે, તો સમગન પાસાને ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલા નિદર અવકાશ આપણે જોઈએ, તો પાસાની અંદર આંક કેટલા હોય એટલું જોવાનું તમારે। પાસો છે ને પાછાભાઈ ઉછાળે છે, જે પાસો છે ને આપણે 6 અંકનો, તે ઉછાળે છે તુષારભાઈ। તો પાછો ઉછાળે તો અંક મેળા 1, 2, 3, 4 અને 5 અને 6, આને આપણે કહીશું નિદર સવકાશ। એટલે કે જે સંખ્યા મળે છે તે નિદર સવકાશ મેળવો આપણે, જે આપણે જેટલા પાસાનો પાસા ઉછાળવામાં આવ્યા તેનો પ્રયોગનો નિદર સવકાશ મેળવો। એટલે નિદર સવકાશને આપણે ક્યાં સિમ્બોલથી બતાવીએ, એસ। ઓકે, હવે આગળ વધીએ, આ પોઈન્ટ ક્લિયર। હવે પછી તમને કહું તો તુષાર પાસાને ઉછાળવાની રમતમાં રૂપિયા ગુમાવે છે, આ ગુમાવે છે અને આ ગુમાવે છે। ઓકે, રૂપિયા ગુમાવે છે અને રૂપિયા મેળવે છે, સમજાઈ ગયું, રૂપિયા ગુમાવે છે અને રૂપિયા મેળવે છે, સમજાઈ ગયું। ઓકે, તો હવે આને આપણે માઇનસમાં દર્શાવ્યું, એટલે આ રૂપિયા ગુમાવે તો એને આપણે શું કહીશું, ઋણ, આ રૂપિયા મેળવે છે તો એને શું કહીશું, ધન। ઓકે, આને એક્સ ઋણ કહી દઈએ, એક્સ ધન કહી દઈએ। ઓકે, તો હવે આપણે આવી રીતે લખીએ કે એક્સ ધન અને એક્સ ઋણ તરીકે મળતી રકમો છે। ઓકે, એક્સ ઋણ અને એક્સ ધન તરીકે મળતી રકમો છે, આપણે ડિવાઈડ કરી દીધું। ઓકે, હવે આપણે કરીએ આગળ, તો પાછા પરના આંકનું સંભાવના વિતરણ આપણે મેળવીશું। પી કૌંસમાં એક સંભાવના બરાબર 1 થાય છે। હવે જો સમજો, હવે 6 આંક મળે છે, 1 થી ને કેટલા અંક, 6 આંક મળે છે। ઓકે, હવે 1 ના છેદમાં 6
એટલે એક અંક મળ્યો, એક અંક ઘટના તો એક જ બને છે ને, એક અંક મળ્યો. બીજું એકના છેદમાં છ, આ છે એકના છેદમાં છ, પણ ઘટના કેવી બીજી બને છે. એકના છેદમાં છ ત્રીજી ઘટના બને, એકના છેદમાં છ કેટલામી ઘટના બને ચોથી ઘટના, એકના છેદમાં છ કેટલામી ઘટના પાંચમી, અને એકના છેદમાં છ કેટલામી ઘટના બને છઠ્ઠી ઘટના બને છે. એટલે આ પાછાના અંક છે. હવે આ પાછાનો અંક એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ પાછાના અંક છે. પાછા પર જે અંક દર્શાવ્યો ને એ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી સમજાયું? ઓકે વેલ ડન. હવે આપણે આગળ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ત્રીસ રૂપિયા ગુમાવે છે. ઓકે ત્રીસ રૂપિયા ગુમાવે ને તો ક્યાં ક્યાં અંકો લાગુ પડે? એક, એક આવે ત્યારે દસ ગુમાવે, બે આવે ત્યારે દસ ગુમાવે, અને ત્રણ આવે ત્યારે દસ ગુમાવે. તો આપણે અહીંયા કરીશું કે ત્રીસ, સોરી આપણે જે ત્રીસ રૂપિયા, શું કહીશું? દસ, દસ અને ત્રીસ, પણ કેવા માઇનસ, રૂપિયા ગુમાવે છે એટલે ઋણ. ત્રીસ રૂપિયા માઇનસ રૂપિયા ગુમાવે છે, રૂપિયા શું કરે છે? રૂપિયા ગુમાવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે રૂપિયા ગુમાવે છે તેની આપણે સંભાવના જોયું. તેની સંભાવના તમને ખબર જ છે ને, તમને આવડી જ ગયું હશે. આ રૂપિયા ગુમાવે છે એટલે આ એટલી સંભાવના, આ ત્રણેયનો સરવાળો કરવાનો એટલે મળી ગઈ સંભાવના. ઓકે હવે કરીએ, એકના છેદમાં, સોરી આપણે પેલા જો એક અંક બે અંક અને ત્રણ અંક, એકના છેદમાં છ વત્તા એક અંક કેનો માઇનસ દસ નો, એક અંક લેવા ગયો, બીજો અંક માઇનસ દસ નો, ત્રીજો અંક માઇનસ દસ નો, ત્રણેય અંકનો સરવાળો કરીશું. એકના છેદમાં છ વત્તા એકના છેદમાં છ. ઓકે હવે માત્ર ને માત્ર તમારે સરવાળો કરવાનો રહેશે ઉપરની સંખ્યાનો. ઓકે નીચે જે છેદ સરખાશે એટલે કોઈ પણ પ્રકારનું કોઈ પણ કરવામાં નહીં આવે. એટલે છ નીચે લખી નાખીએ એમને, પછી સરવાળો કરીએ, એક વત્તા બે વત્તા એક, સોરી એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ થશે. ઓકે ત્રણ થશે, આ છે આન્સર. પણ આમાં છે ને છેદ ઉડે છે. જો અહીંયા ત્રણ એકમ ત્રણ, ત્રણ દુ છ, એટલે ઉપર એક આવશે નીચે બે આવશે, એટલે એક દુત્યાંશ થઈ જશે. સમજી ગયા? આ તમને ન આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમારા માટે એક વિડીયો સ્પેશિયલ આના માટે બનાવી દઈએ. એલસીએમ કહેવાય છે તેના માટે બનાવી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું મેળવવાનું છે? માઇનસ વીસ રૂપિયા, માઇનસ વીસ રૂપિયા ગુમાવે ને, ગુમાવે તેની સંભાવના, માઇનસ વીસ રૂપિયા ગુમાવે તેની સંભાવના તમને ખબર પડી ગઈ છે. ચાર અને પાંચ આમાં શું ગુમાવે છે? માઇનસ વીસ ગુમાવે છે. ઓકે જો સાંભળજો મારી વાત, સરખીથી સાંભળજો. હવે તમે એમ કહેશો કે ભાઈ આમાં તમે સરવાળો કરીને કર્યું, આમાં કેમ સરવાળો નથી કરતા, એમને ડાયરેક્ટ માઇનસ વીસ મેકી જશો? તો તેની પણ વાત કહું કે દાખલાની અંદર એમ આપવામાં આવેલ છે કે ઉસાળતા, જો પાસો ઉસાળતા એક અથવા બે અથવા ત્રણ અંક મળે, અથવા આપેલ છે. ઓકે સમજાઈ ગયું? ઓકે ને પછી શું કીધું છે કે ચાર અને પાંચ, ચાર અને પાંચ બે ભેગા, એમ ચાર અને પાંચ અને કીધું છે. આમાં અથવા કીધું એટલે સરવાળો કરવાનો, અને કીધું એટલે બે એક જ અંક છે, એમ બંનેને મળીને કેટલા ગુમાવે છે? વીસ. ઓકે બંનેને મળીને વીસ ગુમાવે છે, તેને સમજી ગયા છો તમે? ઓકે તો આગળ વધીએ, બીજું શું છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આમાં માઇનસ વીસ ગુમાવવાના છે એટલે આ બે નું લખશું આપણે. એકના છેદમાં છ વત્તા એકના છેદમાં છ બરાબર આગલા છે એક ને એક, બે, બે ના છેદમાં છ થઈ ગયું. હવે જો બે ના ઘડિયામાં છ આવે છે એ તમારે જોવું, અહીંયા જો ત્રણ ના ઘડિયામાં છ આવે છે તો ત્રણ દુ છ એટલે નીચે બે મેકવાના, જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં બે મેકવાના, ઉપર એક મેકી દેવાના, ત્રણ એકમ ત્રણ, ત્રણ દુ છ. ઓકે હવે અહીંયા જો બે એકુ બે એટલે અહીંયા એક મેકીશું, બે એકુ બે, ઓકે તો બે કટી ગયા. હવે બે નો ઘડિયો પડીશું, બે એકુ બે, બે દુ ચાર, બોતેરી છ એટલે અહીંયા ત્રણે છ આવે છે તો ત્રણ મેકીશું, અહીંયા ત્રણ મેકી જાય, એકના છેદમાં ત્રણ જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ આપણે કે ત્રીજો પોઈન્ટ શું કીધું તો એસી રૂપિયા મેળવે. હવે જોઈએ એસી રૂપિયા, એસી રૂપિયા મેળવે, મેળવે તેની સંભાવના, સંભાવના
ओके विद्यार्थी मित्रों, तमने खबर जे छे भाई शुं आंसर आवे छे, तमने खबर जे छे 80 रूपया मेळवे एटले के कई संख्या ऊपर आवे छे 6। छठो पासो उछाळीने छठी वार पासो उछाळीने क्यारे आवे छे 80 रूपया मेळवे छे, एटले छठा ની અંદર શું છે જોઈ લ્યો, 1 ના છેદમાં 6, માત્ર ને માત્ર અહીંયા લખા છે 1 ના છેદમાં 6 એટલે આન્સર આવી ગયો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાનું છે અને આગળ આપણે જોઈએ। હવે આગળ શું છે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે -30 -20 -80 નું સંભાવના વિતરણ કેવી રીતે આપણે મેળવીશું। ઓકે ચાલો સમજીએ, તો હવે તમને એક કહી દઉં કે મળતી રકમ લખી આપણે, મળતી રકમ કેટલી છે x, મળતી રકમ બરાબર x આપણે ધારેલા છે ને, ધન x ઋણ x, સમજી ગયું। ઓકે આગળ આપણે જોઈ ગયા, હવે સમજીએ આગળ। તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા છે તેની અંદર પહેલી સંખ્યા 1 2 અને 3 અંકોનો સરવાળો થાય છે -10 -10 -10 એટલે બરાબર 30 આવે છે, એટલે અહીંયા -30 મૂકી દેવાનું, એક નું મળી ગયું। બીજું જોવો, પછી 5 અને 6 અંક બંનેને વસાળે લખેલ છે અને અને એટલે 5 સોરી 4 અને 5 અંક એટલે 4 અને 5 અંકનો જે તે ગુમાવે છે કેટલા 20 રૂપિયા, તો અહીંયા -20 થઈ ગયા। હવે 80 રૂપિયા મેળવે છે શેમાંથી, છઠ્ઠા અંકમાંથી, એટલે તે એટલી કિંમતો ધન અને ઋણ, ધન અને ઋણ ધારણ કરે છે, ધારણ કરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે એટલું, હવે સમજો મારી વાત, જુઓ એક્સ લખીશું અને પી કૌંસમાં એક્સ લખીશું, પી કૌંસમાં એક્સ એટલે સંભાવના વિતરણ। ઓકે હવે જોઈએ, અહીંયા લખાશે -30 અને આ લખી નાખવાના, અહીંયા લખાશે -20 અહીંયા લખાશે 80। ઓકે હવે હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વસ્તુ આપણે લખી લીધી કે જે મળતી રકમ છે ધન અને ઋણ, ઓકે -30 -20 અને 80 લખાઈ ગઈ। હવે આપણે પી કૌંસમાં એક્સ એટલે સંભાવના ગોતેલી છે, ક્યાં મેળવી છે એની પહેલા મેળવી છે, જરી અહીંયા આપણે જોઈએ તો આમાં આપણે સંભાવના જોઈએ તો જો આમાં મેળવે છે -30 રૂપિયા ગુમાવે ત્યારે તેની સંભાવના આવશે 1/2, -20 રૂપિયા ગુમાવે ત્યારે આવશે 1/3, અને જ્યારે 80 રૂપિયા મેળવે ત્યારે આવશે 1/6। ઓકે તો આપણે લખીશું 1/2, 1/3 ને 1/6 એટલે 1/6, એ રીતે આપણે લખી નાખીએ, એટલે કે માત્ર ને માત્ર આપણે ગણતરી પહેલા કરવાની રહેશે ને પછી ની અંદર કોષ્ટક ની અંદર રકમ મૂકવાની રહે છે, તો લખી નાખીએ આપણે 1/2, પછી 1/3, પછી 1/6 આવી રીતે લખાશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેળવવાનું રહેશે જે આપણને કહેવામાં આવેલું છે કે સંભાવના વિતરણ અને યાદર્શિક ચલ। ઓકે તો આપણે મેળવીએ સિગ્મા એક્સ બરાબર, જે આપણે મેળવવાનું છે સંભાવના વિતરણ તે મેળવીએ, સિગ્મા એક્સ બરાબર શું આવશે, એક્સેપ્ટેડ એક્સ પી કૌંસમાં એક્સ, એક્સેપ્ટેડ એક્સ પી કૌંસમાં એક્સ। હવે તમારે એક્સેપ્ટેડ એક્સ છે ને તે છે આ રકમ જે -30 છે -20 છે અને 80 છે તે છે। ઓકે હવે જે પી કૌંસમાં એક છે ને તે આપણે મેળવેલા છે 1/2, 1/3 ને 1/6। ઓકે તો આપણે લખી નાખીએ, પહેલા લખીશું -30 કૌંસમાં 1/2 લખી નાખ્યા, પછી વત્તા કરીશું, વત્તા કર્યા કૌંસની અંદર લખીશું -20 -20, પછી અહીંયા શું લખીશું 1/3, ઓકે -20 1/3, હવે 80 ની જગ્યાએ લખીશું આપણે, પછી પ્લસ કરીને 80 ની જગ્યાએ લખી 80 કૌંસમાં 1/6 1/6। ઓકે આવી રીતે લખાશે, હવે તમારે માત્ર ને માત્ર એ કરવાનું રહેશે 30 નો આની સાથે ગુણાકાર કરવાનો રહેશે, આની સાથે ગુણાકાર કરી 30 એકમ 30, 30/2 કરીને કહું તમને 30 એકમ 30, તો -30/2 તો બરાબર કેટલા આવશે અહીંયા કરી લઈએ 15 -15 થઈ ગયા। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હવે શું કરવાનું રહેશે તમારે, -20 × 1/3, હવે ભાંગ્યા 3 અને 20 નો ઓલો ન થઈ શકે એટલે -20 × 1 કરીએ આપણે પહેલા, પ્લસ -20/3 કેટલા લખીશું 3। ઓકે લખાઈ ગયા, પછી કરીશું 8 × 1, 8 એકમ 8, તો અહીંયા કરીશું 8 એના છેદમાં કેટલા છે 6, તો અહીંયા 6 લખી નાખશું। ઓકે આવી રીતે થશે, હવે શું કરવાનું છે તમારે,
હવે માઈનસ વીસ લખાઈ ગયા. હવે તમારે આનો ક્રોસ ગુણાકાર કરવાનો હોય છે. ઓકે, ક્રોસ ગુણાકાર કરશું. જો પેલા આપણે સમજી લઈએ તો અહીંયા છે ને સેદમાં સરખું આવવું જોઈએ. સેદમાં છે ને અહીંયા જો ત્રણ છે, અહીંયા છ છે, અને અહીંયા કેટલા છે, બે છે. ઓકે, તો અહીંયા બે છે તો એને આપણે કાઢીને પંદર લઈ લીધા. પંદર અહીંયા પંદર આવી ગયા ને, એટલે અહીંયા નીચે કઈ છે નહીં. તો હવે અહીંયા પ્લસ કરીશું. આ બે વસ્તુ વધી છે. હવે અહીંયા ત્રણ મેકી, અહીંયા અહીંયા ત્રણ મેકી દીધા. ઓકે, અહીંયા ત્રણ મેકી દીધા. હવે અહીંયા કેટલા રે, માઇનસ વીસ. માઇનસ વીસ થયા પ્લસ. હવે આપણે અહીંયા કેટલા છે, છ. છ છે ને, હવે આના અડધા કરીશું. આના અડધા કરીએ તો આના અડધા થાય, તો આઠ ભાંગ્યા બે એટલે કેટલા આવશે, ચાર. ઓકે, તો આ રીતે લખીશું, આઠ ભાંગ્યા બે એટલે ચાર. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો આગળ શું કરવાનું છે, બરાબર હવે પંદર લખવાનું. પંદર ગુણ્યા ત્રણ, પંદર નો ગુણાકાર ત્રણ આ રીતે. પંદર તેરી પિસ્તાલીસ થયા, પિસ્તાલીસ થયા. પછી માઇનસ વીસ લખીશું અહીંયા, માઇનસ વીસ ના વીસ પ્લસ ચાલીસ ના ચાલીસ લખીશું. ઓકે, ચાલીસ ના ચાલીસ લખાઈ ગયા. ઓકે, છેદમાં લખીશું ત્રણ થઈ ગયા ત્રણ. ઓકે, હવે આ કેવા છે, માઇનસ છે. માઇનસ ગુણ્યા પ્લસ એટલે પંદર તેરી પિસ્તાલીસ કેવા, પણ માઇનસ. ઓકે, હવે પિસ્તાલીસ વત્તા વીસ કરી તો ચાલીસ વત્તા વીસ એટલે સાઠ ને પાંચ પાસઠ. તો અહીંયા કેટલા આવશે, માઇનસ પાસઠ વત્તા ચાલીસ એટલે પાસઠ માંથી ચાલીસ કાઢીશું આપણે. છેદમાં ત્રણ લખીએ. હવે પાસઠ માંથી ચાલીસ કાઢીએ તો કેટલા વધશે, ચાલીસ કાઢીએ તો વીસ ને પચીસ વધશે. તો અહીંયા લખીશું પચીસ ભાંગ્યા ત્રણ, પણ પચીસ કેવા, માઇનસ. નિશાન કેવી, માઇનસ. ઓકે, સમજી ગયા. આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. અહીંયા આપણે મળી ગઈ છે અપેક્ષિત કિંમત, જે આપણે ગોતવાની કીધી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ રજા લઈએ, ફરી મળીશું. નમસ્કાર.